જોહાર જયા આદિવાસી નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે અને સમગ્ર જગ્યાએ ચર્ચા ચર્ચાઓ થઈ રહી છે કે આ વર્ષનો જે વિશ્વ આદિવાસી દિવસ છે તે કઈ રીતે ઉજવવો જોઈએ દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે નાચગાન સાથે ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષની જે પરિસ્થિતિ છે તે દર વર્ષની પરિસ્થિતિ કરતા કંઈક અલગ છે આ વર્ષે આપણે જોઈ રહ્યા છે કે સરકાર આદિવાસી વિરોધી યુસીસી બિલ લાવવા માટે તૈયાર કરી રહી છે સાથે સાથે મણિપુરમાં સરકારના મૌન સમર્થનથી ત્યાંના જે કુકી આદિવાસીઓ છે એમને મારવામાં આવી રહ્યા છે એમની મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં આવી રહ્યો છે અને હાલમાં જ સરકાર દ્વારા વન સંરક્ષણનો જે કાયદો છે એ કાયદામાં સુધારા પરિવર્તન કરવામાં આવ્યું છે અને એવું કહેવાય છે કે આ જે પરિવર્તન કરવામાં આવ્યું છે તે આદિવાસીઓને ગ્રામસભા દ્વારા જે સત્તાઓ આપવામાં આવી છે તે સત્તાઓને નિરસ્ત કરી દેશે હજુ જોકે એ જે સુધારો કરવામાં આવ્યો છે એનો અભ્યાસ કરવાનો બાકી છે એટલે એનો અભ્યાસ કરીને એનાથી આદિવાસી સમાજને શું નુકસાન થશે સરકારે શું સુધારા કર્યા છે તે માહિતી પણ તમારા સુધી પહોંચાડીશું હવે હાલમાં જ્યારે વિશ્વ આદિવાસી દિવસ સામે આવી રહ્યો છે ત્યારે નવી નવી વાતો જાણવા મળી છે હવે વાતો એવી જાણવા મળી છે કે ભાજપના જે લોકો છે ભાજપના કાર્યકર્તાઓ એના નેતાઓ હોય કે એના હોદ્દેદારો હોય તેઓ પણ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે હવે એના માટે તેઓ શું રણનીતિ અપનાવી રહ્યા છે તેની વાત કરીએ તો તેઓ હવે વિશ્વ આદિવાસી દિવસ સમાજના નામ પર કરવાની વાત કરી રહ્યા છે અને તેઓ લોકોમાં એવી ચર્ચાઓ કરી રહ્યા છે કે વિશ્વ આદિવાસી દિવસ હોય ત્યાં પક્ષ પાર્ટી કંઈ જ ન હોવું જોઈએ ફક્ત આદિવાસી સમાજની વાત થવી જોઈએ અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવી જોઈએ તો આપણે એમની જે વાત છે કે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ હોય ત્યારે પક્ષ પાર્ટીની વાત ન થવી જોઈએ અને ફક્ત સમાજની વાત થવી જોઈએ તો આપણે એમની આ વાતથી સોએ સો ટકા સહમત છે પરંતુ અત્યાર સુધી જ્યારે જ્યારે આદિવાસીઓ સાથે અત્યાચાર થયા જ્યારે સરકાર યુસીસી બિલ લાવવાની વાત કરી જ્યારે મણિપુરની ઘટના સામે આવી તો ત્યારે આ જે ભાજપના કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે નેતાઓ છે એમને ત્યારે સમાજ નથી દેખાયો હવે એમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ ભાજપના લોકોનો વિરોધ કરી રહ્યો છે તો ત્યારે તેઓ વિશ્વ આદિવાસી દિવસ સામે લઈને આવ્યા છે અને વાત એવી કરી રહ્યા છે કે સમાજના લોકોએ વિશ્વ આદિવાસી દિવસના દિવસે ભેગું થવું જોઈએ અન્યાય થતો હોય ત્યારે સમાજ તરીકે સૌએ ભેગા થઈને લડવું જોઈએ ત્યારે આ જેટલા પણ ના લોકો છે એ લોકો આ વાતને સમર્થન નથી આપતા જ્યારે યુસીસી કાયદો લાવવાની વાત થતી હતી ત્યારે સમગ્ર આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યો હતો ત્યારે એક પણ ભાજપનો જે કાર્યકર્તા છે તેણે આ બાબતે આદિવાસી સમાજનું સમર્થન નથી કર્યું પોતે આદિવાસી સમાજમાંથી આવતો હોવા છતાં પણ એમણે યુસીસી કાયદાનો વિરોધ નથી કર્યો ઉપરથી એમણે યુસીસી કાયદો જે છે એનું સમર્થન કર્યું છે તો ત્યારે શું એમને આદિવાસી સમાજ યાદ નથી આવતો અને જ્યારે હવે લાગી રહ્યું છે કે સમાજના લોકો એમને ગાળ દેશે સમાજના લોકો એમને લાત મારશે ત્યારે તેઓ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની વાત કરી રહ્યા છે અને તે પણ સમાજના નામે સમાજના દરેક લોકો કહે છે કે જ્યારે પણ સમાજ સાથે અત્યાચાર અન્યાય થાય ત્યારે પક્ષ પાર્ટીથી ઉપર ઊઠીને સમાજના સાથે આવીને ઉભું રહેવું જોઈએ ત્યારે જ્યાં ભાજપના લોકો છે તેઓ આવીને નથી ઊભા રહેતા મણિપુરને લઈને જે ઘટના સામે આવી અને ત્યારબાદ સમગ્ર દેશનો જે આદિવાસી સમાજ છે તે રસ્તા પર ઉતરી આવ્યો એ ઘટનાના વિરુદ્ધમાં આવેદનપત્રો આપ્યા કેટલીક જગ્યાએ વડાપ્રધાનના અને ગૃહમંત્રીના પુત્રાઓ સળગાવવામાં આવ્યા ઘણી બધી ઘટનાઓ થઈ એના પછી અનેક વિડીયો સામે આવ્યા ત્યારે પણ જ્યાં ભાજપનો કાર્યકર્તા હોય એના હોદ્દેદાર હોય કે એના નેતા હોય ત્યારે પણ એમને સમાજ યાદ નથી આવ્યો હવે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે ત્યારે તે તેઓને સમાજ યાદ આવી રહ્યો છે ત્યારે કદાચ એ લોકોને અનુભવ થઈ રહ્યું છે કે તેઓ પણ આદિવાસી છે કારણ કે અત્યાર સુધી એમને ખબર જ ન હતી કે તેઓ આદિવાસી છે કે વનવાસી છે ખરેખર મારું તો માનવું એવું છે કે એ લોકો આદિવાસી નથી પણ તેઓ વનવાસી છે આના પહેલાં પણ મેં જે આપણા ધારાસભ્યો છે એમની ભૂમિકા પર પણ એક વિડીયો બનાવ્યો છે હજુ જોવાનું હોય બાકી હોય તો જોઈ લેજો એટલે આ જે અંધભક્તો છે એમને એ જ કહેવા માંગીએ છીએ કે ખરેખર જો સમાજની લાગણી હોય તો વિશ્વ આદિવાસી દિવસના દિવસે જ નહીં પરંતુ જ્યારે જ્યારે આદિવાસી સમાજ પર અત્યાચાર થતો હોય જ્યારે જ્યારે તમારી સરકાર તમારી પાર્ટી આદિવાસી વિરુદ્ધ કાયદા લાવતી હોય તો ત્યારે પણ સમાજ સાથે આવીને ઊભું રહેવું જોઈએ પરંતુ ત્યારે તમે સમાજ સાથે આવીને નથી ઊભા રહેતા તમે પણ ત્યારે પાર્ટીની ગુલામી જ કરો છો અને પાર્ટી જે રીતે કહે તે રીતે જ વર્તો છો એટલે હવે સમાજ જે છે તે તમારા જેવા જે જૂઠા લોકો છે જે ડબલ વાત કરે છે તેવા લોકોને ઓળખી ગયું છે અને આ વર્ષનો જે વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ જે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કે એમના જે નેતાઓ દ્વારા કરવામાં આવશે તો આદિવાસી સમાજ એનો વિરોધ કરશે અને જે એ ખોટા આદિવાસી હશે અને જે પોતે પોતાને આદિવાસી નહીં પણ વનવાસી માનતા હશે તેવા લોકો આ જે કાર્યક્રમો છે એમાં હાજરી આપશે બાકીના જે સાચા આદિવાસીઓ છે તે સાચા આદિવાસી સમાજના કાર્યકર્તાઓ દ્વારા એમના આગેવાનો દ્વારા જે જે જગ્યાએ વિશ્વ આદિવાસી દિવસ ઊંચો આવશે આવશે ત્યાં જઈને હાજરી આપશે અને ત્યાં જઈને સરકારનો વિરોધ કરશે પરંતુ જે લોકો આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા હશે અને જે લોકો પોતાને ખરેખર સાચા આદિવાસી ન માનતા હોય તેવા લોકો જે પછી ભાજપનો જે કાર્યક્રમ છે ત્યાં જઈને હાજરી આપશે ભાજપના જે કાર્યકર્તાઓ છે જે હોદ્દેદારો છે તે ગામે ગામ મિટિંગો કરી રહ્યા છે અને લોકો વચ્ચે જ વાત કરી રહ્યા છે કે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે તો આપણે પક્ષ પાર્ટી ભૂલીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવી જોઈએ બધા સમાજના નામે ભેગા થવા જોઈએ આઈ વાત કરી રહ્યા છે શું આ બાબતે એમને હમણાં ભાન આવ્યું એ વિચારવા જેવી બાબત છે કારણ કે જ્યારથી બે હજાર ચૌદથી જ્યારથી કેન્દ્રમાં ભાજપ સરકાર આવી છે ત્યારથી જ આદિવાસીઓ સાથે અત્યાચાર થાય છે ત્યારે જે આ પ્રજા છે આ અંધભક્ત પ્રજા તે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી ત્યારે પણ ચૂપ છે ત્યાં પણ તેમને વિકાસ દેખાય છે અને કહે છે કે સરકાર વિકાસ કરી રહી છે શું એમ નથી દેખાતું કે અમારા આદિવાસી સમાજ જોડી રહ્યું છે રસ્તાના નામે આદિવાસીઓની જમીન પડાઈ લેવામાં આવે છે ત્યારે લોકોના આદિવાસીઓ સાથે થતો અત્યાચાર નથી દેખાતો એટલે જ્યારે જ્યારે અત્યાચાર થાય આદિવાસીઓ પર પછી મણિપુરના આદિવાસી હોય મધ્યપ્રદેશના આદિવાસી હોય કે ગુજરાતના આદિવાસી હોય જ્યારે જ્યારે આદિવાસીઓ પર અત્યાચાર થાય ત્યારે ચૂપચાપ બેસીને જોયા કરવું અને જ્યારે વિશ્વ આદિવાસી દિવસની વાત આવે ત્યારે સામે આવવું એટલે પેલા વર્ષ ચોમાસું દેડકાની જેમ કે ચોમાસામાં કેમ વરસાદ પડે ને દેડકા બહાર આવે તે રીતે સમાજનું લઈને નામ લઈને સામે આવું કારણ કે જાણી ગયા છે કે પાર્ટીનું નામ લેશું તો માર પણ પડશે અને લાદ પણ પડશે એટલે પાર્ટીનું નામ નથી લઈ રહ્યા હવે નામ લઈ રહ્યા છે સમાજનું પણ આદિવાસી સમાજના જે લોકો છે એમણે આ લોકોથી ચેતી જવાની જરૂર છે હજુ પણ સમય વધારે નથી વગડ્યો આના કરતાં ખરાબ પરિસ્થિતિ આવે એના પર કરતાં પહેલાં સૌએ ચેતી જવાની જરૂર છે કારણ કે સરકાર દિવસે દિવસે આદિવાસી વિરોધી કાયદાઓ લાવી રહી છે આદિવાસી વિરોધી કામ કરી રહી છે મણિપુરની ઘટના તમે જોઈ શકો છો કે મણિપુરની જે ઘટના થઈ રહી છે તો મણિપુરની ઘટનામાં મણિપુરના જે ભાજપના ધારાસભ્ય છે ભાજપના ધારાસભ્ય એ આરોપ લગાવ્યો છે કે આ જે મણિપુરમાં હિંસાઓ ફાટી નીકળી છે એ હિંસાઓ પાછળ સરકાર એટલે કે ભાજપ સરકારનું સમર્થન છે આ વિચારો કે ચાલુ સરકારના ધારાસભ્ય આ પ્રકારનો આરોપ લગાવતા હોય એટલે એટલી ગંભીર બાબત છે અને આપણા અહીં જે આ ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો એવું કહે છે કે સામાજિક રીતે એક થવું જોઈએ તો જ્યારે સમાજ આ તમામ અત્યાચારો સામે અવાજ ઉઠાવે છે ત્યારે કેમ તમે તમે તમારા તમારા પાર્ટીના વિરુદ્ધ નથી બોલતા શું એક પણ તાલુકા પંચાયત પંચાયત સભ્ય સભ્ય જિલ્લા ધારાસભ્ય કે સભ્યને સવાલ કર્યો છે કે અમારા આદિવાસી સમાજ સાથે આટલો બધો અત્યાચાર થઈ રહ્યો છે તો તમે શા માટે જૂથ છો કોઈ પણ દિવસ એક પ્રશ્ન પૂછ્યો છે કે તમે વિધાનસભામાં આદિવાસી સમાજ માટે જે અનામત બેઠક છે તેના પરથી ચૂંટાઈને ગયા છો તો શા માટે ચૂકશો ત્યારે તમને સમાજની યાદ નથી આવતી અને જ્યારે તમને અનુભવ થઈ રહ્યો છે કે સમાજના લોકો અમને નથી પૂછવાના ત્યારે હવે તમે વિશ્વ આદિવાસી દિવસના નામે સમાજના લોકો સાથે રાજનીતિ કરવા આવી રહ્યા છો આદિવાસી સમાજના લોકો આવા લોકોને સારી રીતે ઓળખી લેવાની જરૂર છે અને આવા લોકોનો વિરોધ કરવાની પણ જરૂર છે અને જે જે જગ્યાએ ભાજપનો કાર્યક્રમ થશે તે જગ્યાએ આદિવાસી સમાજના લોકો વિરોધ કરશે અને જ્યાં સાચા આદિવાસીઓનો કાર્યક્રમ છે ત્યાં હાજરી આપશે જોહાર જય આદિવાસી